स्वामीनारायण नीलकंठो नारायण हरि हरि कृष्णश्च सहजानंद कृष्णोस्तु मे हृदि। बोलो हरि कृष्ण महाराज की जय। स्वामी नारायण भगवान की जय। जे कथा चाली रही छे એ આજ વિક્રમ સંવત 2076 માક્ષર વદ સફલા એકાદશી રવિવાર તારીખ 22 ડિસેમ્બર 2019 રોજ થઈ રહી છે। કથાસ્થળ સીજીવાડી કથા મંડપ કુંડળધામ। વિક્રમ સંવત 2058 ગામ ફરેણી મુકામે સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતે આજરોજ પોતાનો મહામંત્ર સ્વામિનારાયણ પ્રકાશિત કર્યો। આપણને સૌને તે દિવસથી આ મહામંત્રનો લાભ મળ્યો। આજે વિશ્વના આખા ગોળા ઉપર આપણા ઈષ્ટદેવનું સૌથી સુપ્રસિદ્ધ નામ જો કોઈ હોય તો એ છે સ્વામિનારાયણ। કોઈ પણ મંદિર, સાધુ, આચાર્ય, સત્સંગી બધું જ એમના નામે ચાલે। લોકોને આપણને ગાળ દેવી હોય કે આમ જરાક મરમ મારવો હોય ને તોય નામ કયું વાપરવાનું, એ એના ભાગ્ય। એ બાને પણ એને મારા વાલાના નામનું એકાદ વખત ભાવે કુભાવે સ્મરણ તો થાય છે। કાલે મહારાજ બુટોલપુરમાં આવ્યા, ત્યાંના મહાદત્ત નામના રાજા અને એમની બેન મૈયાકુંવરી એ બંને એમનો ભાવ અને પ્રેમ ખૂબ સરસ હોવાથી મહારાજને રાજી કર્યા। મહારાજ ઘણું બધું રોકાણા પછી એમની મતિમાં જરાક સાંસારિક ભાવ આવ્યો અને મૈયારાણીએ એમની કુંવરીઓ મહારાજને પરણાવવાની ઓફર કરી। મહારાજે ના પાડી ત્યારે એમણે થોડોક જાણે પરોપકાર કરતા હોય એવો ભાવ દેખાડ્યો કે વરણી મહારાજ, હજી તો તમે 12-13 વર્ષના માન છો અને જો અત્યારે સમજી જાઓ તો તમારી ભર જોવાની આવે ત્યારે તમે છાપે ન ચડો, તમારું કંઈ મીડિયામાં કંઈ કલંકિત નામ ન આવે, આ કળિયુગ છે, હું તો તમારા હારાહાટું કહું છું। ત્યારે મારા વાલાજીએ જે વાત કરી એ વાત આજ સ્વામિનારાયણ સંપ્રદાયના ત્યાગી ગૃહી તમામ આશ્રિત માત્રને અત્યંત કામની છે। મહારાજ કરુણાસભર સ્વરથી એવું બોલ્યા કે બહુ સારું કર્યું બેન તમે આ ટકોર કરી, હવે મને ખ્યાલ આવી ગયો કે જીવનમાં સૌથી વધુ ચેતતા રહેવા જેવું જો કોઈથી હોય તો એ આપણી પોતાની જુવાની છે। આપણું શરીર યુવાન ઉંમરમાં રૃષ્ટપુષ્ટ થાય, ઇન્દ્રિયો અંતઃકરણ બરાબરના રૃષ્ટપુષ્ટ થાય અને આપણે કોઈ વિવેક ન રાખીએ, ઠીક પડે એ જોયા કરીએ, ખાધ્યા કરીએ, ચાખ્યા કરીએ, ભોગવા કરીએ, તો બેન તમે કહો એવું થાય। માટે હવે હું આમાંથી બોધ લઈશ કે જુવાનીમાં સૌથી વધુ સાવધાન રહેવું, યુવાની જ ન આવવા દેવી। ઉંમર ભલે 18-20-22-25 વર્ષની હોય તો પણ વૃદ્ધ માણસ જેટલો સંયમ રાખીશ, આવી મારા વાલાએ એમને વાત કરી। અને પછી હવે જે કહે છે ને એ આપણે હૌને લાગુ પડે છે અને મને એવો ભરોસો છે કે મહારાજ જે કહી રહ્યા છે એ બાબત આપણે કાન ખોલીને હૈયે ધારીએ તો 100-100% ગેરંટી આજ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી કોઈ પણ ઘટના દુર્ઘટના તરીકે બહાર આવે છે ને એવી આવવા ન પામે। સાંભળો, આપણા સૌ ઉપર પરમ કૃપા કરવા માટે મહારાજ એવું કહે છે કે મૈયાકુંવરી, મારામાં તો ખામી નહીં જ આવે એ તો તમે તાંબાના પત્રે હોનાના પત્રે તમારા કાળ જે લખી લ્યો, તમે મને ઓળખતા નથી, હું તો સાક્ષાત પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પોતે અક્ષરધામાંથી પતિ છું, પરંતુ મારા ભક્તોને પણ એવા નિષ્કામી કરીશ, એમાંય કોઈ દિવસ આવું નહીં બની શકે। હવે
કયા ભક્તો ઉપર મહારાજ આવી કૃપા કરવાના છે એ પણ વાત કરે છે. કયા સ્વામિનારાયણ ભગવાનના સંત ઉપર, એમના સત્સંગી ગ્રહસ્થ ઉપર, એમની પરંપરામાં ગાદી ઉપર આવેલા આચાર્ય ઉપર સ્વામિનારાયણ ભગવાન આવી કૃપા કરવાના છે કે કોઈ દી કામથી કલંકિત ન બને. સાંભળો, મહારાજ કહે છે સૌથી પહેલો પોઈન્ટ, લેશે આશ્રય જે નર નારી તેને ન પીડે કામ લગારી. જો કોઈ મારો 100% સાચા અર્થમાં આશરો કરશે, મારે આશરે આવશે, એના જીવનમાં સૌથી વધુ મારું બળ રાખશે, મારો સેવક બનીને આશ્રિત બનીને એ રહેશે, કોઈ દિવસ મનમાની કરશે નહીં, એને ક્યારેય કામ કલંકિત કરશે નહીં. યાદ રાખો, આશ્રિતના બે સૌથી મોટા ધર્મો છે. જો આપણે કોઈ સ્વામિનારાયણ ના છીએ એવું માનતા હોઈએ તો બે આંખો જેવી આ વાત હૈયે કોતરવી જોઈએ. એક, આપણે જેને આશરે આવ્યા છીએ એવા સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનનું સર્વોપરી બળ રાખવું, એની નિષ્ઠા રાખવી, એનો વિશ્વાસ રાખવો. એમાં ત્રણ વાના આવે છે. એક, મને મળ્યા એવા જે આ ઈષ્ટદેવ સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન, એ સદા સાકાર મૂર્તિ છે, એ સર્વોપરી સર્વ કરતા હરતા ધરતા ભરતા છે, સર્વ સમર્થ છે. અને ત્રીજી વાત, એ 24 કલાક જિંદગીભર સાક્ષાત પ્રગટ પ્રમાણ છે. હું એકાંતમાં હોઉં ત્યાંય મારો મહારાજ મારી હારે હોય છે, મને ભાળે છે. હું જાહેરમાં હોઉં તોય મારી સાથે છે, મારા અંતરમાંય બેઠા છે, બહાર પણ હાજર છે. જો આપણે આવી રીતે ભગવાન પુરુષોત્તમ નારાયણનું બળ ધારતા હોઈએ, એના કેફમાં હોઈએ, તો આ એક શરત પાકી થઈ કે આપણે એના આશ્રિત છીએ. હવે બીજી, જો આપણે સ્વામિનારાયણ ભગવાનના શરણાગત હોઈએ, એને આશ્રય આવ્યા હોઈએ, તો આપણી પહેલામાં પહેલી સૌથી મોટી ફરજ એ છે કે એ કહે એમ કરવું, એની આજ્ઞામાં રહેવું. છીએ સેવક અને એના હામાવાળિયા હોઈએ, એના બરોબરિયા હોઈએ, એમ માનીએ ન માનીએ, ઠીક પડે એમ કરીએ, એ આશ્રિત ન કહેવાય, એ સેવક ન કહેવાય. સેવક તો એ કહેવાય, જી મહારાજ, જી મહારાજ, હા મહારાજ, હું એમ જ કરીશ. હું ક્યારેય આપને હેઠું જવું પડે એવું કાળું કામ કદી નહીં કરું. જ્યારે હું તમારા શરણે આવ્યો છું, તમે પરમ કૃપા કરીને મને તમારો આશરો આપ્યો છે, કાળ કર્મ અને માયા પણ મારા ઉપર હુકમ ન ચલાવી શકે એટલો મોટો તમે મને તમારો આશરો દીધો, હવે હું મારી મનની ઈચ્છા પૂરી કરવા, વાસના ભોગવવા, મારા કોઈ પણ સંકલ્પ પૂરા કરવા તમારો સંકલ્પના ભંગનો ભોગી નહીં બનવું. તમે જે નક્કી કર્યું હોય કે મારો સેવક મારો સાધુ આવો હોવો જોઈએ, હું એમ જ રહીશ, અને સાચો આશ્રિત કહેવાય. ઠીક પડે ત્યારે ગમે એમ આજ્ઞા લોપે, ભોપાળા કરે, શિક્ષાપત્રીને ચડે ચોક લોપી નાખે, અને મોટું ટીલા ટપકા કરી મંદિરોમાં સભાઓમાં આવીને બેસી જાય, અમે સ્વામિનારાયણ ભગવાનના ભગત, તું તો સ્વામિનારાયણ ભગવાનનો, સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયમાં કલંકરૂપ પાણો. અરે ભગવાન, જે સ્વામિનારાયણ ભગવાનનો હોવા છતાં સ્વામિનારાયણ ભગવાનને ગાળો ખવડાવે, સ્વામિનારાયણ ભગવાનના આખા સંપ્રદાયને કલંકિત કરે, એ સ્વામિનારાયણ ભગવાનનો છે એવું માની કેવી રીતે શકાય? વાલા ભક્તો, મહારાજે કીધું કે જે મારો આશરો લેશે એને હું પરમ નિષ્કામી કરીશ. માટે આપણે બધા આપણા જીવનમાં મહારાજનું સર્વોપરી બળ રાખીએ, એનો સંપૂર્ણ વિશ્વાસ રાખીએ, એની નિષ્ઠા રાખીએ, અને મહારાજની આજ્ઞામાં દિવસ રાત તત્પર રહીએ. લેશે આશ્રય જે નર નારી તેને ન પીડે કામ લગારી.
આપણને જો કામ પીડે છે, આપણે આજ્ઞા લોપી નાખીએ, એટલા બધા કામને વશ થઈ જઈએ છીએ, માનો ન માનો વાલા ભાઈઓ, આશરામાં ફેર છે. આપણને આપણા ઈષ્ટદેવનું એટલું બળ નથી, આપણને મળેલા સાચા સત્પુરુષનું એટલું બળ નથી, એનો વિશ્વાસ નથી, એનો કેફ નથી. આપણે દેહાભિમાની છીએ, આપણને ધનનું, ગાડી બંગલાનું, વિષય ભોગનું, મળેલા કાંઈક ને કાંઈક માન મોભાનું બળ છે, અને એમાં તો અંતઃશત્રુ આપણને અવશ્ય ફાડી ખાય. આપણને આપણા ભગવાનનું બળ હોય, આપણા ગુરુનું બળ હોય, પુરુષોત્તમ નારાયણનો આશરો મળ્યો છે, એનો કેફ હોય, એનો ભરોસો હોય, તો એ બળે આપણે દોષોને દામી શકીએ છીએ. નંબર ટુ, ભગવાનની આજ્ઞામાં 100 એ 100% તત્પર રહીએ કે મારા મહારાજે મને જે બાબતની ના પાડી છે એ કદી ન કરું, તો મારો ભગવાન દિવસ અને રાત આપણી રક્ષા કરે, આપણી સેવામાં હાજરા હાજર રહે, કે અંતરશત્રુ આપણા ઉપર હાવી ન થઈ શકે. ન હોય આજ્ઞામાં ઠેકાણું, ન હોય ભરોસામાં કાંઈ લેવાનું, તો એને તો દોષો પીડે બાપા, ધમધમાવીને પીડે. અને મારી એક વોર્નિંગ અવશ્ય આપણે સૌએ ધ્યાનમાં લેવી જોઈએ કે જો આપણે ભગવાનની આજ્ઞા પાળવા તત્પર જ ન હોઈએ, આપણને ભગવાનનું બળ રાખવું ગમતું ન હોય, આપણને બીજું જ કંઈક બધું ગમતું હોય, તો ભાઈ સાહેબ આ સંપ્રદાયને કલંકિત કરવા કરતાં ટીલા ટપકા કંઠીઓ કાઢી અને ઠીક પડે એમ કરવું, મરીને તમે તમારા લખચોરાસી જમપુરીમ જવું. જો સંપ્રદાયમાં રહેવું હોય, સ્વામિનારાયણ ભગવાનના રહેવું હોય, તો 100 એ 100% સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનનો પરિપૂર્ણ આશરો રાખવો અને એની આજ્ઞામાં સુધા સાવધાન રહેવું. જે કોઈ સ્વામિનારાયણના ગણાતા હોવા છતાં સ્વામિનારાયણ ભગવાનને ગાળો ખવડાવે, આ સંપ્રદાયને કલંકિત કરે, એ આ સંપ્રદાયમાં પાપરૂપ છે. એ ત્યાગી હોય યા ગ્રહસ્થ, બાય હોય યા ભાઈ, એ આ સંપ્રદાયના અપરાધી માણસો છે. જેવો હજારો ને લાખો ને સ્વામિનારાયણ ભગવાન વિશે, એના સાચા સંતો અને દૂધ જેવા ઉજળા સંપ્રદાય વિશે ડાક લગાડે છે, હજારો લાખો લોકોને સંદિગ્ધ કરે છે. આપણામાં એટલી ખાનદાની હોવી જોઈએ કે હું સ્વામિનારાયણ ભગવાનનો છું, તો મારે કારણે મારા મહારાજને કોઈ ગાળ દઈ જાય, આ સંપ્રદાયને કલંક લગાવી જાય, એવું કદી મરી જાવ તો એ નહીં કરું. હા, આપણામાં કોઈ દોષ, કોઈ ઈચ્છાઓ બળવાન હોય તો ભગવાને વ્યવસ્થા કરી છે, આપણે એના નિયમોને અકબંધ કરીએ, એમના સાચા સંતોને વધારે શરણે જઈએ, મોટા ભક્તોની આગળ નિખાલસ નિષ્કપટ રહીએ. એક તો કપટય કરવું, અભિમાની રાખવું, દમડોળ કરવા અને પાછા પાપમાં પૂરા. સાચા સ્વામિનારાયણ ભગવાનના સત્સંગીઓની અને સાધુઓની આ રીત નથી. સાવધાન. અને કુંડળ માટે તો હું ખાસ કહીશ કે જેને આ નિયમોમાં રહેવાનું ન હોય, જેને પાપ છોડવાના ન હોય, એમણે અહીં કોઈ દી આવવું જ નહીં. ઠીક પડે ને જવું. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો પરિપૂર્ણ આશરો રાખવો, એમના નિયમ ધર્મમાં સાવધાન રહેવું, કોડ કપટ દમ ડોળ છોડી દેવા, ભગવાનને ભગવાનના વાલા સંતો કે મોટા ભક્તો પાસે નિખાલસ નિષ્કપટ રહેવું, આ આપણી રીત છે. આમ રહેવું હોય, આમ કરવું હોય તો સ્વામિનારાયણ ભગવાનના રહેવું, નહીં તો ઠીક પડે એ ન થવું. મહારાજ કહે છે, જો તમે આમ રહેશો તો મારી દ્રષ્ટિ પડે ને, મારી કૃપા દ્રષ્ટિ તમારા ઉપર કરું અને ઉરમાંથી કામને નાશ કરું. શું આજ આ સંપ્રદાયમાં હજારોની સંખ્યામાં એવા સંતો નથી કે જે ભાર ભાર જોવાનીમાં 100 એ 100% નિષ્કામી વર્તમાન પાળે અને કળિયુગને પણ આશ્ચર્યમાં ચકિત કરી મૂકે એવા સંતો આ સંપ્રદાયમાં હજારો છે કે નથી ભાઈઓ? એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણના પરતાપે છે. લાખોની સંખ્યામાં વિશ્વભરમાં સ્વામિનારાયણ ભગવાનના આવા સાચા સત્સંગીઓ છે, જે દુનિયાના ગોળા ઉપર ગમે ત્યાં રહેતા હોય શુદ્ધ નિયમ ધર્મ નિષ્ઠામાં રહે છે,
ક્યારે એના ચારિત્રમાં એનો દુશ્મન પણ દખલગીરી ન કરી શકે એવા શુદ્ધ જીવન જીવે છે. એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ છે, એમની એમના ઉપર કૃપા દ્રષ્ટિ છે. આપણે એવા કેમ ન બનીએ, આપણે એવા કેમ ન મારી દ્રષ્ટિ પડે જેની પાસ, ઉરમાંથી કરું કામ નાશ. એના માટે શું કરવું પડે સાંભળો, મન કર્મે કરે મારો સંગ, એને અડી ન શકે અનંગ. અનંગ એટલે કામદેવ, અંગ એટલે બોડી, શરીર. જેનું શરીર, જેનું બોડી અહીં કોઈ જોઈ શકતું નથી, આપણામાં ઘૂસી જાય છે, એનું નામ અનંગ છે. મહારાજ કહે છે, તમે છે ને ઉપર ઉપરથી મારા કહેવાઓ છો, ટીલા ટપકા કરી અને મિસયુઝ કરો છો. જો તમે મન કર્મ વચને મારો સંગ રાખો, તમે ખરેખર સાચા અર્થમાં મારા થઈને રહો, તો તમને કામદેવ કાંઈ ના કરી શકે. જાઓ, મારો આશીર્વાદ છે. આટલું તો મારા વાલાજી બોલ્યા, પાવરફુલ. પરંતુ હવે એક સ્ટેપ આગળ વધ્યા. એ મયારાણી સાંભળી લે કાન ખોલીને, એ હું નહીં, મારા સાચા સંતો અને ભક્તો પણ એવા મહાસમર્થ હશે કે એનો કોઈ મન કર્મ વચને સંગ કરશે, એની નિષ્ઠા રાખશે, એની આજ્ઞા પાળશે ને, એને પણ કામ કાંઈ નહીં કરી શકે. સાંભળો, મહારાજ કહે છે, હો કરું અસંખ્ય સેવક એવા, કામ ભસ્મ કરી મૂકે તેવા. મારા ભક્તોનો સંગ કર્યાથી કામ ભસ્મ થશે ઉરમાંથી. જો કામ વધારે પીડતો હોય, આજ્ઞા લોપાવતો હોય, તો માની લ્યો ભગવાનનો અને એમના સાચા સંતોનો મન કર્મ વચન સંગ કર્યામાં ફેર રહે છે. કાંઈક આપણે પડદો રાખીએ છીએ, કાંઈક કપટ અંતરાય રાખીએ છીએ. જેટલા અર્થમાં એને સોંપાઈ જવું જોઈએ, એના જ થઈને રહેવું જોઈએ, એમાં કંઈક ફેર છે. હે મહારાજ, જો અમે તમારા ખરેખર સાચા આશ્રિત બની જઈએ, તમારા વાલા વાલા સંતોના સાચા દીકરાઓ બનીએ, તો ક્યાં સુધીની ગેરંટી? હવે સાંભળજો, હો જાગ્રતમાં કે સ્વપ્નમાં પણ એવા મારા આશ્રિતને ક્યારેય જરા પણ કામ નહીં પીડી શકે. હવે એ દેખાડાનો, દમડોળનો, માત્ર બહાર બતાડી દેવાનો સત્સંગ કામનો નથી. 100% સાચા અર્થમાં જીવનો સત્સંગ કરીએ બાપ, ખરા ખપવાળા થઈને સંગ કરીએ. જો આપણે બધા એમ રહીશું, તો મહારાજના બધા જ વરદાન, બધા આશીર્વાદ આપણને પણ લાગુ પડશે. હવે મહારાજ મયારાણીને પોતાનો થોડોક પરિચય આપવાની કૃપા કરે છે કે ડોશી, તું મને ઓળખતી નથી એટલે મારી સામે બધી લવરી કરે છો. સાંભળો, આ સંસારમાં ભૂલા પડેલા અનંત જે જીવ પ્રાણીઓ છે કે જે 84 લાખ ખાણીઓમાં ભટકે છે, એમને ઉદ્ધારવાનો એક ઉમદા વિચાર કરી અને હું અક્ષરધામમાંથી અહીં આવ્યો છું. ડોશી, અક્ષરધામમાંથી અહીં આવ્યો છું. મેં અયોધ્યા પાસે ઉત્તર હિન્દુસ્તાનમાં ધર્મકુળે અવતાર ધારણ કર્યો છે અને માત્ર ને માત્ર અનંત જીવોના કલ્યાણ કરવા માટે જ એક કુળનો ત્યાગ કર્યો છે. મારા તમામ સગા કુટુંબ પરિવાર છોડીને આજે હું નીકળી પડ્યો છું. જે કોઈ દૈવી મુમુક્ષુ જીવો હોય, એ જીવોને ઓળખી ઓળખી અને એને મુક્તો બનાવવા, એને પરમ સુખિયા બનાવવા આજ હું નીકળ્યો છું. મારે તારા રાજની જરૂર નથી એટલે અહીં નથી આવ્યો. બીજા ત્રીજા પ્રલોભન દે દે કરતી નહીં. રાજ, સુખ તથા અધિકાર, પુત્ર પુત્રી તથા પરિવાર, એ કોઈની મારે જરૂર નથી. હવે છે ને વાલા ભક્તો, મયારાણી નિમિત્તે, મહાદત્ત નિમિત્તે મને તમને કહે છે કે તમે જેટલા કોઈ મારા આશ્રિત પુરુષો અને નારીઓ છો, હું તો તમને આ ભલામણ કરું છું, મારા હો તો માનો.
હવે મહારાજ કહે છે, સાંભળો ભાઈ, સહુ માયાનો છે વજ્રપાશ, માટે થાવો એ થકી ઉદાસ. સહુ માયાનો છે વજ્રપાશ, માટે થાવો એ થકી ઉદાસ. તાજો વિષય સુખની આશ, ભગવાન ભજો શ્વાસો શ્વાસ. તાજો વિષય સુખની આશ, ભગવાન ભજો શ્વાસો શ્વાસ. એ તાજો વિષય સુખની આશ, ભગવાન ભજો શ્વાસો શ્વાસ. તાજો વિષય સુખની આશ, ભગવાન ભજો શ્વાસો શ્વાસ. દેહ, દેહના સંબંધી ભોગ વિલાસ બધું જ માયાનો પાસ છે. એનાથી હવે ઉદાસ થાવ, હવે પાછા વળો, વિષયનો મોહ છોડી દો. રાત દિવસ શ્વાસો શ્વાસ અમારું ભજન કરવા લાગી પડો. હે વાલા મહારાજ, પણ અમારા કાળજામાં વાસના ભરી છે, અમને એવો લોભ લાગ્યો છે ધન માટે થઈને તમને ભૂલવા, તમારી આજ્ઞા લોપવા, પણ અમે તત્પર થઈ જઈએ છીએ. હે મહારાજ, કામ સુખમાં અમે એટલા બધા ઊંડા ગરી ગયા છે, ખરેખર ઘણીવાર એની જ ઈચ્છાઓ થયા કરે છે. ખાવું પીવું હરવું ફરવું મોજ મજામાંથી પાછું વળવાનું મન નથી થતું મહારાજ, તો શું કરીએ? હવે મહારાજ કહે છો, ફાટે પૃથ્વીનું પાતાળ જેમ ભરા દરિયે ભરાય કેમ. ફાટે પૃથ્વીનું પાતાળ જેમ પાતાળ જેમ ભર તરીએ ભરાય કેમ. ફાટે પૃથ્વીનું પાતાળ જેમ ભર તરીએ ભરાય કેમ. લખ ચોરાશે કુટુંબ જેવું ગણો પુત્રી તણો પણ તેવો. લખ ચોરાશે કુટુંબ જેવું ગણો પુત્રી તણો. વળગી માયાની જાળ, સ્વપ્ન સમ જગ જંજાળ. વિદ્યા વળગી માયાની જાળ, સ્વપ્ન સમ જગ જંજાળ. મારો વચન ઉરમા ધારો, વાસના વિષયો જન્મે તમે કોઈ 10 વર્ષથી 20 વર્ષથી 50 વર્ષથી કે એથી પણ વધારે વર્ષોથી તમે જે ભોગવો છો, હજી એની તૃપ્તિ થઈ? એ ભાઈ થઈ તો હજી કદાચ 2, 5, 25 વર્ષ ભોગવ્યા કરશો, તો એ થવાની છે, થવાની જ નથી. અરે આના પહેલાના કરોડો જન્મોથી આનું આ જ પાપ કરો છો, તો શું એ કંઈ હવે તૃપ્તિ થઈ ગઈ છે? તો હવે આ જન્મે શું થઈ જવાની છે? આ તો પૃથ્વી પાતાળ સુધી ફાટી ગઈ છે, આખો દરિયો ઠાલવી દો તો એ ભરાવવાની ને છે. એનો મતલબ આપણે એમ માની કે એક વાર ખાઈ લઉં, એક વાર જોઈ લઉં, હજી 2 વાર આવું કરી લઉં, પછી મૂકી દઈશ, પછી સુધરી જઈશ, એ કોઈ દી બન્યું નથી અને બનવાનું પણ નથી. જો સુધરવું હોય, ચોખ્ખા થવું હોય, સાચા સંત અને ભક્ત બનવું હોય, તો જેની અમે ના પાડી છે ધંધો બંધ કરો, અને જે અમે કરવાનું કહી છીએ રાત દિવસ કરવાનું ઉપાડી મૂકો. જો તમે અમારા નિયમ ધર્મમય રહીને ભજન ભક્તિમાં ઊંધે કાન ગરકાવ થઈ જાઓ, હું તમારા અંતરમાં બેઠો બેઠો બાકીની વાસના ટાળી દઈશ. મારું વચન તો માનો.
તમને તમારા દેહ કુટુંબીઓનો બહુ મોહ હોય તો 84 લાખમાં જે થયા હતા ને એવા જ આ છે એમ સમજી લ્યો ને, એના માટે થઈને મોક્ષ શું બગાડો છો? આ તો બધી સ્વપ્ન જેવી જાગૃતની માયા છે, જેવું સપનું એવો જ જાગ્રત છે. ઓલું શોર્ટ ટાઈમ માટે હોય છે, આ થોડાક લોંગ ટાઈમ માટે હોય છે, આખરે બંને 1 સેકન્ડમાં પૂરું થાય છે. માટે તમે બધા જ મારું વચન હૃદયમાં ધારો અને તમારી વિષયોની વાસનાને હવે વિસારો, એમાં ધ્યાન ન દો, તમારા મનને તમે અમારી ભક્તિમાં બીજી રાખો. હા, હજી એક એથી વધારે આગળનો ઉપાય બતાડું, જો તમે માનવાના હો તો. કે ના ના, બોલો મહારાજ બોલો. એ આ જગતના જેટલા કાંઈ સુખ છે એને તદ્દન નાશવંત દુઃખદાયી જાણીને અમારું ધ્યાન સિદ્ધ કરો, રાત દિવસ અમારી મૂર્તિમાં પ્રેમ કરો, ખૂબ સારી વહેલા જાગીને પૂજા કરો, માનસી પૂજા કરો, જ્યારે જ્યારે જેટલો પણ ટાઈમ મળે તો સ્પેશિયલ ધ્યાન કરો, નહીં તો હાલતા ચાલતા ખાતા પીતા અમારું સ્મરણ તો ઘેરા જ કરો. જો અમારા વચન માનશો, અમારું ધ્યાન ધરશો, તો તમારી ગમે એવી કાતિલ વાસના હશે તો પણ હું છોડાવી દઈશ, નાશ કરીશ. તમે તો પૂર્વના સંસ્કારી છો, બહુ સારા જીવ છો, એટલે હું તો તમારા ગામ આવ્યો તો અહીં તમારું રાજપાટ લેવા ને જ આવ્યો. હું તો સર્વ પ્રકારે પૂર્ણ કામ છું, જે સાચા મારા સંતો અને ભક્તો બને છે એને પૂર્ણ કામ કરી દઉં છું. તેમ છતાં દયાએ કરીને મેં આટલો ટાઈમ તમારી સેવા સ્વીકારી, એમાં તમે તો આંગળી દીધી ત્યાં પહોંચો ગળવા લાગ્યા. આવી બધી શ્રી હરિજી મહારાજની વાણી આમ સ્ટ્રોંગ વોઇસમાં સાંભળીને તે મયારાણી બહુ શરમાણી, હેઠું જોઈ ગઈ. પછી તો બે હાથ જોડીને પ્રાર્થના કરી કે ભૂલી ભૂલી હું વર્ણીનાથ, ભૂલી પડી માફ કરો, અપરાધ મેં કર્યો તમારો ક્ષમા કરો, હરિવર મારો હૈયું હિબકાણું હેત માય, આંખોમાં આહુડા ન હમાય. હો ભાઈ, બાયું માણા ખબર નહીં એમને 2-2 લીટર પાણી ભગવાને સ્ટોકમાં આપી રાખ્યું હોય જાણે ખરખર. આહુડાની તો ધાર થાય, અને આપણે જો ઓળખતા ન હોય ને તો આહુડા ભાળીને આપણે તરત પાણી પાણી થઈ જાય. ઘડીક આહું પાડે અને ઘડીક આહું પડાવે. બાપ, માયા તો માયા છે. હૈયું હિપકાણું હેત માય, આંખોમાં આહુડા ન હમાય, સ્નેહે કરી વિનંતી અપાર, શેષ સાંભળજે કરી પ્યાર. મન મથ મહામોહ ટાળનારા, વચન સુણ્યા ઉપદેશ નાય પારા. મન મથ મહામોહ ટાળનારા, વચન સુણ્યા ઉપદેશ નાય પારા. ઓ પ્રભુ પદ પર પ્રેમ ભક્તિ જાગી, કર કરીને કર જોડી માફી માગી. પ્રભુ પદ પર પ્રેમ ભક્તિ જાગી, કર કરીને કર જોડી માફી માગી. ઓ કર કરીને કર જોડી માફી માગી, કર કરીને કર જોડી માફી માગી. ભૂલ તો થઈ જાય બાપા, આપણે સૌ માયાના જીવ છીએ, પણ જેવી ભૂલ સમજાય ભગવાન કે સંત ઓળખાવે, 1 સેકન્ડની વાર લગાડ્યા વિના જે ભૂલનો સ્વીકાર કરે, માફી માગે, ફરી વાર નહીં કરવાની ખાતરી આપે, સુધારો કરવા માટે 100% લાગી પડે, એની તમામ ભૂલો આ સત્સંગમાં માફ થાય છે. પુષ્પબાર આવી રીતે બોટોલપોરમાં વરણી મહારાજે બહુ બધો બોધ દીધો, પ્રેમથી દીધો. માન મૂકીને મયારાણીએ બધી વાત સ્વીકારી લીધી, ભૂલની માફી માગી. હવે મહારાજ સામે બેઠા છે, એને મયારાણી બે હાથ જોડીને પ્રાર્થના કરે છે. ભલા ભક્તો, આ પ્રાર્થના મારે ને તમારે રોજ કરવાની જરૂર છે. ક્યારે ક્યારે? એવરી ડે. અધમ જીવ ઉધાર વાવને વિચરો વરણી વેશ, અધમ જીવ ઉધાર વાવને વિચરો વરણી
જાણી શક્યા નહીં લે મહિમા જે નો યગાધ શમનિધિ સમરથ અતિ અતિ મહિમા જે નો અગાધ અતિ અધમય બળા ગણી ક્ષમા કરો કોટિ અપરાધ અતિ અધમ અબળા તણી ક્ષમા કરો કોટિ અપરાધ ક્ષમા કરો અપરાધ ક્ષમા કરો કોટી અપરાધ. અત્યાર સુધીમાં કેટલાક અપરાધ થયા હશે ભાઈઓ? કેટલાક કરોડક તો થઈ જ ગયા છે. કરોડ વાર આપણે મહારાજને ન ગમે, એમનું વચન લોપાય, એમને કે એમના કોઈ વાલા સંત ભક્તને દુઃખ લાગે એવું આપણે વિચાર્યું છે ને એવું કર્યું છે. પણ નછરમાં છીએ એટલે વારે વારે પાછું ઈનું ઈ કરકર કરી છીએ, અને કોઈ દિવસ આંખના આહું લાવી સાચા ભાવે પ્રાર્થના એ નથી કરતા. કોઈ સંત કે મોટા ભક્તના પગમાં પડી રડી રડી અને આજીજી નથી કરતા. મૈયા રાણીએ આવી રીતે અતિ ખપ રાખી અને સ્નેહથી સ્તુતિ પ્રાર્થના કરી. હવે જ્યારે બેન રોવા લાગી, હિપકા ભરવા લાગી, બુટલપુરનો મહારાજા મહાદત્ત પણ ગળગળો થઈ ગયો. એમને પણ ઘણું બધું હૃદયમાં લાગી આવ્યું કે હે પ્રભુ, અમારાથી અપરાધ થઈ ગયો, અમારાથી અપરાધ થઈ ગયો. મહારાજના આવા શુભ વાક્યો સાંભળી આંખમાં આહુડાની ધાર થઈ ગઈ. ભાઈ અને બેન અર્થાત મહાદત્ત રાજા અને મયારાણી બંને રડવા લાગ્યા. રડતા રડતા એમણે મહારાજની ખૂબ ખૂબ પ્રાર્થનાની માફી માંગી. એવું કહેવા લાગ્યા કે હે દીનાનાથ, પરમ કૃપાળુ, અમારા અપરાધને માફ કરજો. વર્ણી પગ પૂજીએ અમે, અમને આજ ઉધાર્યા તમે. વનવાસી ઉદાસી હે હરી, તદપી આવી મળ્યા દયા કરી. તમે તો વનમાં વિચરનારા, આખી દુનિયાથી ઉદાસ હતા, તોય તમે કૃપા કરીને અમારા ઘેરે આવ્યા અને અમે તમારો અપરાધ કર્યો. કોઈક દિવસ સાધુ સંતોને ઘરે બોલાવો, એ ઘર પાવન કરવા, પગલા કરવા ઘેરે આવે અને ઘેરે આવ્યા પછી એને ન ગમે એવું ઘરમાં ભાળે, એવી તમારી વાતો કાંઈક સાંભળે અને એને દુઃખ થાય, તો મારા બાપ, એ બહુ ખોટું કહેવાય. જો ભગવાનના વાલા વાલા સંતોને આપણા ઘેરે પધરાવવા હોય તો આપણે પોતે અને આપણું ઘર પણ એવું પાવન હોવું જોઈએ. મમ ભાગ્ય અપાર સુગણું, અમનું શુદ્ધ કરેલ આંગણું, મમ આશ લતા ફળી, નક્કી પ્રભુજી આપ તણી કૃપા થકી. આજે તમે અમારું આંગણું પાવન કર્યું, વર્ષો જૂની અમારી એક આશાની વેલી આજ ફળીભૂત થઈ કે તમે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ અમારા ઘેર પધાર્યા. જ્યારે અમે બોલાવ્યા હતા ત્યારે અમે ઓળખ્યા નહોતા, પણ તમે આજ કૃપા કરી અને અમને ઓળખાણ આપી કે તમે તો સાક્ષાત ભગવાન છો. અને હવે જ્યારે ભગવાન તરીકે ઓળખાણા, તો હવે એ બે ભાઈ બહેન શું માગે છે એ હાલો હું તમે ગાઈએ અને હર રોજ માગીએ. મનડું તવ મૂર્તિ માં રમે, ચિતડું તો તવ ચરણ માં ભમે, વિષયોથી વિરામ પામીએ, તવ મૂર્તિ સુખ માં વિરામીએ. છે ને, મારો ભગવાન દયા કરે, 24 કલાક આવી જ માંગ હાલ્યા કરે તો. મનડું તવ મૂર્તિ માં રમે, ચિતડું તો તવ ચરણમાં ભમે, વિષયોથી વિરામ પામીએ, તવ મૂર્તિ સુખમાં વિરામીએ. અપરાધ ઉરે ગુણો નહીં, પ્રભુજી રાજી થઈ રહો અહીં,
અમને તજશો નહીં જરી, કરુણાધામ તમે હે હરિ હરિ. વસજો સ્થિરતા કરી હરિ, કરુણા દ્રષ્ટિ કરો ફરી ફરી, ન ગણો સુખ રાજપાટમાં, વસજો ચિત્ત સુવર્ણી રાટમાં. જાઓ હું તમને પ્રોમિસ કરું છું, હવે જીવું ત્યાં સુધી આ રાજપાટ ખાન પાન સગા સ્નેહીઓમાં ક્યાંય સુખ બુદ્ધિ નહીં કરું, એને ક્યારેય મારા નહીં માનું, એને સારા કે પ્યારા નહીં રાખું. રાત દિવસ મારું ચિત્ત તમારા શ્રી ચરણમાં તમારા સ્વરૂપમાં રહે એવી મારી પ્રાર્થના. નથી રે નથી આશ છૂટતી, ભગિની ભૂપ કરે સુવિનતી. આપણે આવું જ છે ને કે મહારાજ ઘણોય છોડી દેવું છે, ઘણોય તમારી આજ્ઞામાં જ જીવન જીવવું છે, તમારું ધ્યાન ભજન કરવું છે, તમે ને તમારા વાલા વાલા સંતો અત્યંત રાજી થાવ એવું જ કામ કરવું છે, પણ તોય કેટલીક આશા છૂટતી નથી. અમે આપની પાસે શરણે આવ્યા છીએ, તમારા આશ્રિત છીએ, તમે દયા કરો, વર્ણી વરદાન આપજો, તન અંતે તવ ધામે સ્થાપજો, એટલી કૃપા કરો બાપા. પ્રભુને નિત્ય વંદના કરે, અતિશય સ્નેહથી સેવ આચરે, ઉપદેશ સુણે પ્રભુ તણા, સુખમાં દિન વિતાવ્યા ઘણા. આમ પાછા મહારાજને મનાવીને થોડાક દિવસ રોક્યા. હવે વર્ણી મહારાજ મનમાં મનમાં એવું ચિંતવે છે કે હવે ગમે ત્યારે ઝટપટ અહીંથી નીકળી જવું છે, જો હું આઈનાન કાયમ બેહી રહું. અરે રે, અનેક આવા, અરે આના કરતાંય હારા હારા મુમુક્ષુ દેવી જીવો છે, એનો ઉદ્ધાર ક્યાંથી થાય? આવી રીતે બુટોલપુરમાં મહારાજ બહુનામી રહ્યા, અઢળક સુખ આપ્યું. અનેક મુમુક્ષુ જીવોના જે જન્મ મરણના દુઃખો હતા એ મહારાજે હરી લીધા, અને પછી એક દિવસ પૂછ્યા વિના ભાગી નીકળ્યા. પૂછવા રહ્યા નહીં હો, આ લોકો બધા હોઈ ગયા હતા સાંજે બેગ બરાબરની પૂરણપોળી ખાઈને, પાઉંભાજી બરાબરની દાબડીલી, સ્પ્રાઇટ બ્રાઇટ ઠઠાડીલી, પછી ઘસઘસાટ ઊંઘી ગયા હતા, અને પછી મહારાજ પાછળથી નીકળી ગયા. વર્ણી વન પંથવા જતા, ભગીની ભૂપ રૂવે વિજોગતા, બહુ રે બહુ સ્થાન ગોતિયા, તદપી વર્ણી નહીં વિલોકિયા. ધીરજ ખોઈ બેઠા, મહારાજમાં બહુ હેત થઈ ગયું હતું, મહારાજે પોતાનો નિશ્ચય પણ કરાવ્યો હતો. મન વૃત્તિ સ્થિર વર્ણીમાં કરી, વિરહે રહે કેમ દેહડી, ધરતીમાં ધ્રુસકે ધ્રુસકે ઢળી પડી. લ્યો સાંભળો, આવો પ્રેમ થઈ જાય તો કેવું સારું, જેમ માછલાઓ જળ સાથે કેવી પ્રીત કરીને જીવે છે, પાણી વિના રહી શકતા નથી, એમ જ જે ખરેખર સાચા સ્નેહી હોય છે એ ક્યારેય એમના પ્રિયતમ વિના ઘડી પણ જીવી શકતા નથી. વર્ણી મહારાજ પણ જે કોઈ એમના સાચા ભક્ત હોય છે એમને ક્યારેય ભૂલી જતા નથી, ભલે ને મહારાજ વન વિચરણ કરતા હોય તો પણ. જેમ વનરાજ સિંહ નચિંત થઈને વનમાં ફરે, એમ વર્ણી મહારાજ નિશંક થઈને વિચરે છે. પરંતુ મહારાજ જે વન તરફ જઈ રહ્યા છે એ માર્ગ હવે બહુ બિહામણો આવી રહ્યો છે, અનેક નદીઓ અને એવા એવા ભયંકર દેશો આવે છે, અને મહારાજ એને ઓલંગતા ઓલંગતા હાલ્યા જાય છે. વટ વૃક્ષને દૂરથી મહારાજે જોયો, મહારાજ જાય છે ને આમ દૂર એક મોટો ઘેઘોર વડલો દેખાણો, એ વડલો જોયો અને મહારાજને અંદરથી હરખ ઉભરાણો. હો, તમે જાતા હો અને કોકનો જબરજસ્ત બંગલો હોય, હે તો ન આપણને આમ ઘડીક જોઈ લેવાનું મન થાય, મનમાં ઉનમાં મોલ છૂટે કે મહારાજ દયા કરે, જન્મંગલના થોડાક પાઠ કરું ને આવો બંગલો હોય, હોય ભાઈ હોય. એમ મારા મહારાજે વડલો જોયો, શું જોયો? ઘેઘોર વડલો જોયો, ને મારા વાલાને હરખ થયો. હો, પુલાશ્રમથી અહીં સુધી મહારાજ પૂગ્યા, એને એક વર્ષ વયું ગયું. કેવી જાત્રા! હવે મહારાજના વન વિચરણ દરમિયાન ગોપાળ જોગીનો ભેટો થાય, આજ એ વડલો આવી રહ્યો છે, એટલે મારા વાલાને હરખનો પાર નથી કે ગણાયને એટલા વર્ષોથી એક યોગીરાજ પરાત્પર પુરુષોત્તમ નારાયણના અનુભવને કરવા માટે આવા ઘોર જંગલમાં તપશ્ચર્યા કરે છે. મહારાજે જ્યારે વડલો જોયો, અતિ ઊંચોનો, જાણે કે આકાશ સાથે વાતો કરતો હોય, અને એના
પાકેલા લાલ લાલ રંગના ફળ હતા. વડલાને ટેટા આવે, જોયા છે બહુ પાકી જાય ત્યારે એકદમ લાલ થઈ જાય, એ લાલ ટેટા જોઈને કવિએ એક તર્ક વિતર્ક ઊભો કર્યો. લાગે છે કે આ દુનિયામાં જે લાલ મણીઓ વખણાય છે એની ક્યાંય ખાંડ નથી છે. આજે આટલું બધું સંશોધન થયું છે, ક્યાંય નેટમાં ગૂગલ ગુરુમાં તમે ક્યાંય લાલમણીની ખાંડનું એડ્રેસ જોયું છે? ક્યાંય નહીં આવે. તો કવિએ તર્ક કર્યો કે ખરેખર દુનિયામાં અથવા સ્વર્ગમાં પાતાળમાં ક્યાંય લાલમણીની ખાંડ નથી. અરે એ મણીઓ લાવવાનો બીજો કોઈ ઉપાય નથી. બ્રહ્માએ પણ એની ક્યાંય ઉત્પત્તિ કરી હોય એવું લાગતું નથી, પણ એમ લાગે છે કે આ વડલે લાલ મણીઓ પાકે છે. એ વડલાની અનેક વડવાઈઓ ઘૂંચાઈ ઘૂંચાઈને નીચે ઉતરી રહી છે. મહાયોગીઓની જાણે કે શિર જટા નીચે આવી હોય. કવિએ અનુમાન કર્યું કે અહીંયા કોઈ મોટા યોગી જાણે કે શીર્ષાસન કરી અને તપ કરતા હોય એવી આ વડવાઈઓ એટલે મોટા યોગીની જટાઓ લબડે છે. એ જે વડલો હતો એ વડલાથી પૂર્વ દિશામાં પાણીથી ભરેલું સંપૂર્ણ સરોવર હતું. ઉત્તર દિશામાં એક જળથી નદી વહી રહી હતી. સુંદર મજાનું ત્યાં ઘાસ ઉગેલું હતું. સ્તંભ હતા, બરુ હતા, કાશ હતા, આવા બધા નામના ત્યાં નાના નાના છોડવાઓ હતા. જ્યાં હાથીના જૂથ આજુબાજુમાં વિચરી રહ્યા હતા એ બધા બિહામણા શબ્દો કરતા હતા. કેટલાક હિંસક પ્રાણીઓ પણ આજુબાજુમાં સંભળાઈ રહ્યા હતા. અને આવો વડલો જ્યારે મહારાજે નિરખ્યો ત્યારે પ્રભુજીની મન વૃત્તિ ત્યાં સ્થિર થઈ અને મહારાજ નજીક આવ્યા તો વડલાની નીચે એક સુશાંત યોગી પ્રશાંત મૂર્તિ જોવા મળ્યા. એ યોગીનું નામ હતું ગોપાળ યોગી. વડલાના છાંય એમનો મુકામ હતો અને યમ નિયમ વગેરે તમામ યોગ અને તપ વગેરેમાં એ બહુ જ પ્રસિદ્ધ હતા. વડના થડ એમની પાસે એ શોભી રહ્યા હતા. મૃગચર્મ પાથરી અને એના ઉપર બેઠા હતા. સ્થિર આસન વાળીને યોગની છટા અને એમના મસ્તક ઉપર ઉજળી જટા ચળકી રહી હતી. પરંતુ એકદમ નજીક આવ્યા પછી યોગીનું અમુક ચિહ્ન જોઈને મહારાજને અત્યંત આનંદ થયો. કયું ચિહ્ન સાંભળજો. એમણે વૈષ્ણવી દીક્ષા લીધેલી હતી, અર્થાત એ ભગવત ભક્ત યોગી હતા. ભગવાનમાં માનતા, આત્માસો પરમાત્મા ન જ કરતા. આત્માનો આત્મા એ પરમાત્મા છે, એ આપણા ધણી છે, નિયંતા છે, આપણે એમની ભક્તિ કરવી જોઈએ એવી એમની દીક્ષા હતી. એ મહારાજને સેના ઉપરથી ખબર પડી, એમણે ડાબે ખભે જનોઈ નાખી રાખી હતી, કપાળમાં ઉર્ધ્વકુંડ તિલક કર્યું હતું. તો મહારાજને લાગ્યું કે ઓહ, આ તો ભગવત ભક્ત છે, ભગવાનમાં માને છે, ભગવાનનું ભજન કરે છે. એ જોઈને મહારાજ બહુ જ રાજી થયા. પછી મહારાજે ઝીણી નજર કરી તો આજુબાજુમાં એક વસ્ત્રનો કટકોય સંગ્રહ કરીને રાખી મૂક્યો નહોતો, માત્ર એક કોપિન જેવું વસ્ત્ર પહેરેલું હતું. જ્યારે મહારાજ ત્યાં આવ્યા ત્યારે યોગીજી શું કરતા હતા? શુભ શાલ ગરામ મૂર્તિ મુનિએ પૂજી કરી સમાપતિ, ગુટકો લઈને ગીતાજીનો કરવા પાઠ સ્વહાથ માલીનો. શાલગ્રામ પરમાત્માની પૂજા પૂરી કર્યા પછી હવે ગીતાજીનો ગુટકોનો પાઠ કરતા હતા. બરોબર એ જ ટાઈમમાં આમથી સૂર્યનો પ્રકાશ આવ્યો અને વર્ણી મહારાજ ઉપર જ્યારે સૂર્યના કિરણો પડ્યા વર્ણીજી ચમકવા લાગ્યા અને યોગી મહારાજનું ધ્યાન ગયું. ગીતામાંથી નજર ઉઠી ગઈ અને ગીતાના પ્રતિપાદ્ય વેદ વેદાંત ગે પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ પોતે આવી રહ્યા છે ત્યાં એમની નજર ખેંચાણી. ગતિ ચંચળ ચાલી રહ્યા હતા. હાથી અને હંસ વિલોકીને પણ લાજી જાય એવી એમની ચાલ હતી. શિર ઉપર ભૂરા કેશ હતા અને એ પવનથી જરા જરા હલી રહ્યા હતા. એમના ચીકણા ચળકતા એ વાળ અત્યંત સુહામણા લાગતા હતા.
કાન સુધી એ અડી રહ્યા હતા. કવિઓ ઉપમાથી એવું કહી રહ્યા છે કે આ કેશ એવા હતા કે જો શેષનાગ જોઈ જાય ને તો એ પણ લજાઈ જાય. મહારાજના કંઠમાં શાલગ્રામ પ્રભુને રાખવા માટેનો બટવો હતો, ખભામાં શાસ્ત્રોના સારભૂત ગુટકો લટકાવી રાખ્યો હતો, એક હાથમાં મહારાજે કમંડળું ધાર્યું હતું, બીજા હાથમાં જપ માળાથી ભગવાનનું સતત નામ જપ જપી રહ્યા હતા. આવું જોઈને ઓલા ગોપાળ જોગી પણ ખુશ 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 થઈ ગયા. ભગવાનના ભગતને ભગવાનના ભગત મળે તો ગમે ને. આવું થયું. મહારાજે પોતાના ભાલમાં તિલક કર્યું હતું. ગોપાલ જોગીને વર્ણી મહારાજને જોયા, હરખ હાથમાં ન રહ્યો. મહારાજના ચરણારવિંદ અત્યંત કોમળ હતા, પરંતુ પાદુકા પહેરી નહોતી. એમના દાંત ચમકી રહ્યા હતા. અતિ શ્રેષ્ઠ સ્વરૂપની છટા હતી. વર્ણિજીના શિર ઉપર અલ્પ જટા હતી. તપથી એમનું તન અત્યંત કૃશ હતું. વય નાની હતી છતાં પણ સેંકડો વર્ષ ખાઈ ગયેલા ગોપાળ યોગીનું ચિત્ત ચોરી લેતા હતા. એમના શરીર ઉપર તમામ નાડીઓ ઉઘાડી દેખાતી હતી. લવલેશ એમાં લોહી કે માંસ દેખાતું નહોતું. એમની નેત્રની વૃત્તિ અત્યંત મધુર અને સ્થિર હતી. મુખ ચાંદનીની જેમ ચળકી રહ્યું હતું. આવા વર્ણી મહારાજને ગોપાળ યોગીએ જોયા કે જેમણે એમની આખી જિંદગીમાં આવા કોઈ ક્યારેય નહોતા જોયા. આવા ગોપાળ જોગી અને વર્ણી મહારાજનું મિલન થઈ રહ્યું છે. ત્યારે વાલા ભક્તો, હું અહીંયા કથા અટકાવું છું. બોલો હરિકૃષ્ણ મહારાજની જય.